ધોરણ 10 ગણિત ની અંદર પ્રકરણ નંબર 13 સ્વાધ્યાય 13.1 જેની અંદર આપણે આગળના વિડિયોમાં બે દાખલા દેખી ગયા પહેલો અને બીજો આજે ત્રીજા નંબરનો દાખલો દેખીશું અર્ધગોળકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે તો નીચે અર્ધગોળક છે અને એની ઉપર શંકુ લગાવેલું એક રમકડું છે તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે એટલે કે અર્ધગોળકની ત્રિજ્યા પણ 3.5 સેન્ટીમીટર અને ઉપરના શંકુની ત્રિજ્યા પણ 3.5 સેન્ટીમીટર એટલે કે બંને એકબીજા પર બંધ બેસે છે રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર અહીંયાથી લઈને અહીંયા સુધીની ઊંચાઈ કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો અહીંયા રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે શંકુનું પ્લસ અર્ધગોળકનું ત્યારે કુલ મળી જાય હવે શંકુનું પૃષ્ઠફળ શોધવા માટે સૂત્ર થશે હવે શંકુનો અંદરનો ભાગ ના શોધવાનો હોય એટલે માટે શંકુની વક્ર સપાટી જોઈએ તો શંકુની વક્ર સપાટીનું સૂત્ર થાય પાઈ આર એલ તો એની અંદર આર તો આપણને આપેલો છે 3.5 સેન્ટીમીટર એલ શોધો પડે અને અર્ધગોળકનું પૃષ્ઠફળ થાય 2 પાઈ આર સ્ક્વેર તો એની અંદર તો આરની કિંમત છે પણ અહીંયા પાઈ આર એલ ની અંદર એલ શોધવું પડશે તો એલ નું સૂત્ર થાય વર્ગમાં એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર તેના માટે એચ જોઈએ અને આર જોઈએ તો ત્રિજ્યા તો બંનેની આપેલી છે કે અર્ધગોળકની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા બરાબર 3.5 સેન્ટીમીટર પણ હવે શંકુની ઊંચાઈ પણ જોઈએ તો અહીંયા તો કુલ ઊંચાઈ આપેલી છે 15.5 સેન્ટીમીટર તો શંકુની શોધવા માટે શું કરીશું તો અર્ધગોળકની જે ત્રિજ્યા હતી આ ત્રિજ્યાને કુલ ઊંચાઈમાંથી માઇનસ કરી દઈશું તો શંકુની ઊંચાઈ મળી જાય જેમ કે આપણે બીજા નંબરના દાખલામાં દેખ્યું હતું કે એમાં પણ અર્ધગોળકની પણ નળાકાર હતો તો નળાકારની ઊંચાઈ શોધવા માટે અર્ધગોળકની ત્રિજ્યા માઇનસ કરવી પડે નીચેનો ભાગ તો અહીંયા પણ 15.5માંથી આપણે 3.5 માઇનસ કરીશું એટલે મળે 12 સેન્ટીમીટર તો શંકુની ઊંચાઈ આજે 12 સેન્ટીમીટર હવે એડ શોધીશું શંકુની ત્રાંસી ઊંચાઈ અથવા એની તિર્યક ઊંચાઈ પણ કહેવાય તો વર્ગમાં એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એચ નો વર્ગ એટલે કે 12 નો વર્ગ પ્લસ આર સ્ક્વેર એટલે 3.5 નો સ્ક્વેર 12 નો સ્ક્વેર 144 અને 35 નો સ્ક્વેર અહીંયા 3.5 એટલે 35 કહેવાય તો 35 ગુણ્યા 35 કરીએ એટલે 1225 એટલે કે 1225 તો અહીંયા પોઈન્ટ છે તો બે પોઈન્ટ કાપી નાખીએ તો 12.25 થઈ જાય 3.5 નો સ્ક્વેર ટોટલ સરવાળો 144 પ્લસ 12.25 તો 156.25 કુલ સરવાળો થાય હવે અહીંયા 156.25 નું વર્ગમૂળ કેવી રીતે કાઢવું તો આપણે આની એક આખી સંખ્યા લઈ લઈશું 100 ને એટલે કે 15625 અને આના અવયવો પાડીને વર્ગમૂળ કાઢીએ તો આપણને મળે 125 જેમાં પોઈન્ટ એક કાપી નાખવાનો અહીંયા વર્ગમૂળ કાઢીએ એટલા માટે તો અહીંયા મળી જશે જવાબ 12.5 સેન્ટીમીટર જેને અવયવ પાડીને વર્ગમૂળ શોધી લેવાનું અથવા કોઈ જે તમને ટૂંકી રીત આવડતી હોય એ પ્રમાણે પણ તમે આને વર્ગમૂળ શોધી શકો બાકી બેસ્ટ રીત છે અવયવ જે ભૂલાય નહીં એના માટે તો ત્રાંસી ઊંચાઈ એલ બરાબર 12.5 સેન્ટીમીટર મળી ગયું હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધીશું કે અર્ધગોળકનું પૃષ્ઠફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અર્ધગોળકનું પૃષ્ઠફળ થાય 2 પાઈ આર સ્ક્વેર અને શંકુની વક્ર સપાટી પાઈ આર એલ હવે આની અંદર પાઈ અને આર કોમન છે તો એને કાઢી નાખીએ બહાર તો અંદર વધે 2 અને આર સ્ક્વેર માંથી આર અને અહીંયા વધ્યો એલ કિંમતો મૂકે પાઈ ની કિંમત 22/7 આ અહીંયા 3.5 છે મારે આપણે લખ્યા 35/10 અને અંદરની બાજુ 2 અને આર ની કિંમત 3.5 અને એલ એટલે 12.5 તો અહીંયા ભાગ ચાલી જશે 7 × 5 = 35 5 × 2 = 10 અને 11 × 2 = 22 તો અહીંયા વધ્યા ફક્ત 11 અને કૌંસમાં 35 × 2 = 70 એટલે કે 2 × 3.5 એટલે થઈ ગયા 7 અહીંયા 12.5 એમ નહીં 7 + 12.5 19.5 ગુણ્યા 11 તો 214.5 સેન્ટીમીટર સ્ક્વેર તો બધા દાખલા એક પ્રકારના છે સૂત્રો તૈયાર કરવા અને 2-3 વખત રકમને સમજશો એટલે તમને દાખલા આવડી જશે દાખલા નંબર 4 હવે 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોળક મૂકેલો છે એક 7 સેન્ટીમીટરનો સમઘન છે જેની બધી બાજુ 7 સેન્ટીમીટર છે એની પર એક અર્ધગોળક મૂકેલો છે તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે આ બને આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો હવે આનો મહત્તમ વ્યાસ શું હોય અર્ધગોળકનો હવે એની ઉપર જ બંધ બેસતો મૂકેલો છે ટૂંકમાં આનો જો બાજુ માપ 7 સેન્ટીમીટર હોય તો આનો મહત્તમ વ્યાસ પણ કેટલો થશે 7 સેન્ટીમીટર માટે આપણે લખી શકીએ કે અર્ધગોળકનો મહત્તમ વ્યાસ 7 સેન્ટીમીટર માટે અર્ધગોળકની ત્રિજ્યા તો 7/2 કેમ કે વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય
માટે એની ત્રિજ્યા થઈ ગઈ 7/2 સેન્ટીમીટર હવે આ બનેલા પદાર્થનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે એટલે કે સંઘનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોળકનું પૃષ્ઠફળ હવે એની અંદર અર્ધગોળક છે ને હવે સંઘની ઉપર છે એટલા માટે અહીંયા એક વર્તુળાકાર ભાગ રોકી લેશે અહીંયાથી સંઘની ઉપરનો તો આપણે જે ભાગ રોક્યો છે અર્ધગોળાકારે એ ન ગણવાનો તો એ માઈનસ કરવો પડે એમાંથી કેમ કે એટલો ભાગ તો અંદરની બાજુ જતો રહ્યો તો આપણે બહારનું પૃષ્ઠફળ શોધવાનું છે ખાલી તો આ પ્રમાણે એનું સૂત્ર થશે કે પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સંઘનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોળકનું પૃષ્ઠફળ માઈનસ જે અર્ધગોળકે જે ભાગ રોક્યો છે સંઘન ઉપર એ માઈનસ કરવો પડશે મારે માઈનસ અર્ધગોળકના પાયાનું ક્ષેત્રફળ હવે અર્ધગોળકનો પાયો આવે વર્તુળાકાર તો માઈનસ પાયાનું ક્ષેત્રફળ થશે અહીંયા તો સંઘનનું પૃષ્ઠફળ થાય 6a² અથવા અહીંયા l² પણ લખી શકાય સૂત્ર મુજબ અને અર્ધગોળકનું પૃષ્ઠફળ 2πr² માઈનસ અર્ધગોળકના પાયાનું ક્ષેત્રફળ હવે અર્ધગોળકનો પાયો વર્તુળાકાર આવે માટે માઈનસ વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr² સૂત્ર અહીંયા મેન આ છે કે આ સમજવાનું છે કે માઈનસ કરવું પડશે કારણ કે એટલો ભાગ રોકેલો છે એને હવે 2πr² ની અંદરથી πr² માઈનસ થાય તો 1πr² વધે તો 6a² પ્લસ πr² 6 અને a ની કિંમત છે અહીંયા દરેક સંઘની દરેક બાજુમાં 7 છે માટે a નો સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર પ્લસ π ની કિંમત 22/7 અને r² એટલે r એટલે 7/2 હતી પણ અહીંયા વર્ગ છે માટે 7/2 × 7/2 બે વખત થશે અહીંયા હવે ભાગ ચલાવી અહીંયા તો 7 ઉડી જશે 11 2 22 11 6 77/2 7 નું વર્ગ 49 ગુણ્યા 6 294 77/2 એટલે 38.5 આ બંનેનો સરવાળો થાય 332.5 cm² એટલે આની અંદર મહત્તમ આ સવાલ સમજવાનો છે આપણે કે આનો મહત્તમ વ્યાસ 7 થયો તો ત્રિજ્યા 7/2 અને આને પાયા જેટલું ક્ષેત્રફળ ભાગ રોકી લીધો એટલે માટે આપણે આ જ ભાગ જોઈએ રોક્યા સિવાય તો રોકેલું માઇનસ કરવું પડે એટલે અર્ધગોળકના પાયાનું ક્ષેત્રફળ એ મુખ્ય છે આની અંદર બાબત બાકી તો સૂત્રમાં કિંમત મૂકવાથી તમને જવાબ મળી જશે